ભલે ના દિવસે છનોઈ બદલવી એ એક કાયમી રીત રિવાજ અને આપણો ધાર્મિક કાર્યક્રમ છે. હરેક બ્રાહ્મણ એની જનોઈ બળેના દિવસે પહેરી હોય ત્યારથી બદલતા રહે છે, અને જ્યારે શિક્ષા લેવા જાય, ગુરુ આશ્રમે જાય અને ત્યારે ઘરેથી એને મોકલે ત્યારે જનોઈ આપીને મોકલતા હોય છે. અને દર વર્ષે જનોઈ બદલાવી અને જે સમાજ જીવનને ફાયદાકારક કેમ રહેવું, સમાજમાં કેમ જીવવું, કેમ કોઈને ન નડવું જેવી અનેક વાતો જે ગુરુ આશ્રમમાં શીખી હોય એનો પ્રચાર પ્રસાર કરવો અને કાયમ યાદ રાખવું, અને એની યાદીના ભાગરૂપે હર વર્ષે બળેવના દિવસે જનોઈ બદલવાનો કાર્યક્રમનો એક ધાર્મિક રિવાજ છે. આજે રાજકોટ બ્રહ્મ સમાજ દ્વારા હર વર્ષની માફક જનોઈ બદલવાનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો છે. બધા જ અમે બ્રાહ્મણો અહીંયા આજે તમે પણ જોયું હશે કે અહીંયા જનોઈ બદલી રહ્યા છીએ, ત્યારે અમારા માટે આ ખૂબ શુભ અને ચિંતન કરવાનો આ દિવસ છે. શ્રાવણ મહિનો એટલે ભોળાનાથનો મહાદેવનો મહિનો. બ્રાહ્મણો આ મહિનો જે છે એ પૂરેપૂરું તન મન ધનથી મહાદેવના સાનિધ્યમાં મહાદેવનો પૂજા અર્ચના કરે છે, કારણ કે આખા વર્ષનું ભાથું, આખા વર્ષની શક્તિ એ આ એક મહિનામાં શિવની આરાધનાથી એ મેળવે. આજે શ્રાવણી પર્વ નિમિત્તે યજ્ઞો પવિત્ર, એટલે કે અમારે જે જનોઈ બદલાવે છે અમારા બ્રાહ્મણ શાસ્ત્ર અને બ્રાહ્મણની અંદર, જ્યારે બાળ અવસ્થામાંથી તમે તરુણ અવસ્થામાં જાઓ, એટલે કે બાળપણ પતિને તમે જ્યારે સમાજની અંદર શિક્ષા લેવા જાઓ ત્યારે સૌથી પ્રથમ એને યજ્ઞો પવિત્ર એટલે કે જનોઈ આપે. આ જનોઈનું મહત્વ એટલા માટે છે કે સમાજની અંદર કઈ પ્રકારનું જીવન જીવવું, કઈ પ્રકારનું સંયમી જીવન જીવવું ને કઈ પ્રકારની વ્યવસ્થાથી એને અનુરૂપ થવું. આ બાળકને જ્યારે જનોઈ આપવામાં આવે છે ત્યારે આશ્રમમાં પહેલા તો ગુરુકુળમાં જતા ભણવા અને પોતાનું જીવનનું ઘડતર એ ગુરુજીની પ્રેરણાથી ને ગુરુજીના માર્ગદર્શન નીચે એ લેતા અને સમાજની અંદર પરિપક્વ થઈને એ બહાર આવતા. આ એ જ દિવસ છે કે નવા બાળકો છે યજ્ઞો પવિત્ર અને જેને જનોઈ આપી દીધી છે એ લોકો દર વર્ષે આ જનોઈ બદલાવે છે. એનું કારણ કે પોતે કરેલા કર્મ અને પોતે લીધેલી દીક્ષા અને પોતે લીધેલું શિક્ષણ સમાજને કેમ મદદરૂપ થવું, કેમ સમાજને આગળ લાવો અને તર્પણ કરવું, એ એક આખા મહિનામાં અને ખાસ કરીને રક્ષાબંધનને દિવસે બ્રાહ્મણો અહીંયા ભેગા થાય છે. ને આ વખતે સમસ્ત બ્રહ્મ સમાજ બ્રાહ્મણ બોર્ડિંગની ખાતે 150 થી પણ વધારે બ્રાહ્મણો અહીંયા અત્યારે આપ જોઈ રહ્યા છો કે એ પોતાની જનોઈ બદલાવી રહ્યા છે અને સમાજની અંદર એક નવો મેસેજ અને વધારે સમાજ શિક્ષિત થાય એ પ્રકારની પ્રવૃત્તિ અને કામ લઈ અને બ્રાહ્મણો આગળ જવાના છે. આજે અંદાજિત 500 જેટલા ભૂદેવો જનોઈ બદલવા માટે અહીંયા આવ્યા છે. વર્ષોથી ચાલતી આ પરંપરાને બ્રહ્મ સમાજ પ્રતિવર્ષ ખૂબ જ દિલથી આ કાર્યક્રમને આગળ ધપાવે છે. આજના દિવસે રાજકોટમાં વસતા, સૌરાષ્ટ્રમાં વસતા તમામ બ્રાહ્મણોને બ્રહ્મ સમાજ વતી આજના શ્રાવણ માસના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા.